दर्शक मित्रों, जेड न्यूज में आपनो स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वापी ना मधु अपार्टमेंट ना बंद गनु तारू तोड़ी ने जोटावो दोड़े दिवस से दागीना ने रोकड़ सहित लाखों की चोरी करी थया फरार। पाटी तालुका ना दगड़पाड़ गामे शिक्षण अधिकारी ओचिंती शाला की मुलाकात लेता ग्राम्य विस्तार शाला ना शिक्षकों में फैलायो फोफड़ाट। દમણના વસંતક વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના બગાડ સાથે ગંદકી પણ વકરી। દાદરાનગર હવેલીના આદિવાસીઓના સામાજિક ઉત્થાન માટે પ્રશાસક પ્રફુલ પટેલે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની કરી જાહેરાત। હવે જે સમાચારો વિગતવાર। વાપીમાં દિન દહાડે ફરી ચોરોનો હાથ સફાયાનો કહેર યથાવત। છરવાડા રોડ નજીક મધુ કોમ્પ્લેક્સમાં ત્રાટકેલ ચોરો એક ફ્લેટનું તાળું તોડી સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી લાખોની ચોરી કરી થયા હતા ફરાર। વાપી ગુંજન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો આતંક મચાવી રહ્યા છે। એક પછી એક ગરફોડ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે મંગળવારના રોજ વાપી છરવાડા રોડ નજીક સ્થિત મધુ કોમ્પ્લેક્સમાં બીજા માળે રહેતા એક નવપરિણીત દંપતીના ઘરનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ફ્લેટમાં રહેતા દંપતી બહાર ગયા તે સમયે આ ઘટના બની હતી। રાહુલભાઈ કે જેઓ ગેલેક્સીમાં સ્થિત એક હેર સલૂનમાં કામ કરે છે, સવારના સમયે તેઓ પોતાના કામે ગયા હતા। ત્યારબાદ તેમના પત્ની સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠમાં પોતાના પિતા સાથે અંગત કામે ગયા હતા, જ્યાંથી પરત ફર્યા બાદ ઘરનું તાળું તૂટેલું જોતા અંદર જઈ તપાસ કરતા તેમની તિજોરી ખુલ્લી હાલતમાં અને રૂમમાં અસ્તવ્યસ્ત પડેલ સામાન જોઈ ચોરી થયાનો આભાસ થતાં જ તેમણે સમગ્ર ઘટનાની જાણ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે કરી હતી। જ્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરાઈ છે। દંપતીના કહેવા મુજબ કબાટમાં મૂકેલ સોનાના દાગીના તેમજ હાલમાં જ તેમના લગ્ન થયા હોય લગ્નમાં આવેલ અંદાજિત 80,000 રૂપિયાની નવી ચલણી નોટો મળી કુલ 3.5 લાખ રૂપિયાની તસ્કરી થઈ ગઈ છે। હાલ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી પોલીસ દ્વારા સોસાયટીના વોચમેન તેમજ અન્ય શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આજ રોજ સવારના 9:30 વાગે નિકિતાબેન પોતાના પિતાજી સાથે બિરાડ તરફ ગયેલા હતા અને તેમના પતિ 11 વાગ્યાના સુમારે ઘરનો દરવાજો મારી અને ગેલેક્સી હોટલનું વાળંદનું કામ કરવા માટે ગયેલા। નિકિતાબેન 12:30 વાગે પરત ઘરે આવ્યા તે વખતે દરવાજાનો જે નકુચો હતો એ નકુચો અને ખીલી સાથે બહાર નીકળી ગયેલો હતો અને ઘરમાં આવીને તપાસ કરી તો સોના ચાંદીના દાગીના મળી સોના ચાંદીના અને રોકડ રકમની ચોરી થઈ ગયેલું જણાવે છે અને હાલમાં ચોરી સૌનું પગીરું શોધી કાઢવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે। મારા ડેડ સાથે બિલાડ ગયેલી લક્ષ્મી વિદ્યાપીઠમાં ઇન્ટરવ્યુ આપવા માટે જ્યારે રિટર્ન આવી એપ્રોક્સિમેટ 12:38 ત્યારે હું ઘરે આવી ત્યારે દરવાજો જે બતાવ્યા પ્રમાણે ખુલ્લો જ હતો અને એન્ટર થઈ આટલું થોડું 4-5 પગલા પહેલા બધી લાઇટો બધું ચાલુ હતું એટલે ખબર પડી એ ઘરમાં ચોરી થઈ છે। પોલીસને ઇન્ફોર્મ કર્યું, હસબન્ડને ઇન્ફોર્મ કર્યું, પછી એક સંદિગ્ધ હતો અમારા વોચમેન જે છે એમની સાથે હતો, એની સાથે બીજા બે માણસો બી હતા। હવે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કોણ રહેશે। અમારે એપ્રોક્સિમેટ 2.5 લાખની જ્વેલરી ગઈ છે, સોનાની ગોલ્ડની અને 80,000 રૂપીઝ કેશ નવી નોટો હતી જે મારા મેરેજમાં હમણાં જ મારા રિસેન્ટલી વેડિંગ થયા છે તો મેરેજમાં જે આવ્યો તો ચાંદ બેંકમાં જમા કરવા માટે પડી હતી ઘરમાં। આજે પપ્પાએ બી સવારમાં આપ્યા અને બાકીના પહેલા ના પડ્યા હતા 30-40 બાકી પપ્પાએ બી આપ્યા હતા, બધું એક જગ્યાએ મૂક્યું હતું। વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પાટી તાલુકાની એક માધ્યમિક શાળાની ઓચિંતી લીધેલ મુલાકાત દરમિયાન વર્ગ ચલાવવા માટે જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું બહાર આવ્યું। પાટી તાલુકાની ધગડમાળ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મંગળવારના રોજ બપોરના 1 કલાકે શિક્ષણ અધિકારી બીએમ પટેલ અને તેમની ટીમ જોડે અચાનક શાળાની મુલાકાત તેઓએ લીધી હતી। શિક્ષણ અધિકારીએ શિક્ષકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની હાજરીની માહિતી માંગી હતી। વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ માટેનું ટાઈમ ટેબલ અને રજિસ્ટર પણ માંગ્યું હતું, જેમાં વર્ગ ચલાવવામાં જરૂરી એક વર્ગમાં 24 વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે, પરંતુ શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ શાળામાં 24ની જગ્યાએ માત્ર 9 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી, જેને લઈ શિક્ષણ અધિકારીએ શાળાને તાકીદ કરી હતી કે સતત 3 વખતની ઓચિંતી મુલાકાતમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હાજરીનો ઘટાડો જોવા મળશે તો નિયમ મુજબ વર્ગ બંધ કરવા સુધીની કાર્યવાહી કરાશે હોવાનું શિક્ષણ અધિકારી બીએમ પટેલે જણાવ્યું હતું।
તેમજ પારડી શહેરમાં ચાલતા ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસો પર કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ઉપરાંત ગેરકાયદેસર ચાલતા ટ્યુશનો અંગે વાલીઓ તથા આજુબાજુના વિસ્તારના લોકો તાત્કાલિક શિક્ષણ વિભાગને ફરિયાદ કરી। આ ફરિયાદને આધારે શિક્ષણ વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરશે હોવાની ડીઓએ ખાતરી આપી હતી। આ વલણના પગલે પારડી શહેરમાં ટ્યુશનની ગેરકાયદેસર હાટડી ચલાવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। એના મસ્ટરને રજીસ્ટરો પણ ચેક કરીએ છે, શિક્ષકોની હાજરી પણ ચેક કરીએ છે, શિક્ષકોએ કરેલા દૈનિક કામની જે રોજપૂતી છે ને એ પણ અમે ચેક કરતા હોઈએ છીએ, કામગીરી કેવી છે એ પણ અમે જોતા હોઈએ છીએ, સાથે રજીસ્ટર પર સંખ્યા કેટલી છે અને ખરેખર વર્ગમાં સંખ્યા કેટલા બેસે છે કે આકસ્મિક મુલાકાતમાં જ આ ખબર પડે, એટલે ક્યાંક એવું હોય કે ભાઈ એવરેજ ન જળવાય જળવાતી હોય તો એનો પણ અમને ખ્યાલ આવે, એટલા માટે ક્યારેક ક્યારેક આકસ્મિક મુલાકાત જે શક્તિ આવશે તેમાં શાળાને નોટિસ દ્વારા જાણ કરવામાં આવશે અને એમને સામે આ પગલાં કેમ ન લેવા અથવા શિક્ષાત્મક પગલાં, માનો કે કોઈ શાળામાં ગયા હોય ને ત્યાં કોઈ શિક્ષક અથવા તો એ શાળામાં ખરેખર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, એના માથા ઓછા હોય અને રજીસ્ટરમાં ખોટા હોય તો ભૂતિયા વિદ્યાર્થીઓ તરીકે એને ખોટા નિભાવ્યા હોય તો એવા એવા સંચાલકો અને આચાર્યો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। લગભગ અઠવાડિયામાં ત્રણ કે ચાર શાળાઓ અનુકૂળતા મુજબ જો અત્યાર સુધી લગભગ 101 શાળાઓ મુલાકાત કરી છે। નાની દમણ મસાલ ચોક ખાતે છેલ્લા 3-4 દિવસોથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો થઈ રહ્યો છે બગાડ, તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાય એવી ઉઠી છે લોકમાં। નાની દમણ મસાલ ચોક ખાતે છેલ્લા 4 દિવસોથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયેલ છે, જેના કારણે ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઊભી થઈ રહી છે। લાખો લીટર પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે। આ પાણી સતત રસ્તા ઉપર વહેતું હોવાથી રાહદારીઓને ગંદકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ થાય એ ખૂબ જરૂરી છે। થોડા દિવસો અગાઉ મસાલ ચોક ખાતે એરપોર્ટ રોડ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી આવી જ સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ આ સમસ્યાને લઈ તંત્ર દ્વારા ધ્યાન દોરાતા લોકોને સમસ્યાથી રાહત આપી છે। આમ દમણમાં 12 સાંધેને તેર તૂટેની સ્થિતિ સર્જાઈ રહી હોય મસાલ ચોક પાસે આવી જ સમસ્યા ફરીથી સર્જાઈ છે। પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલી ભંગાણ બાબતે સ્થાનિક રહેવાસીઓ દુકાનદારોએ વારંવાર સંબંધિત વિભાગને જાણ કરી હતી, પરંતુ વિભાગના અધિકારીઓનું પેટનું પાણી ન હલતા હજુ સુધી સમારકામ કરવાની તસ્દી લેવાઈ નથી, જેથી હવે આ સમસ્યાનો વહેલી તકે નિવેડો લવાય એવી લોકમાંગ ઉઠી રહી છે। 4 દિન સે ઇધર સે પાણી નિકલ રહા હૈ, મેને ઇન્ક્વાયરી મતલબ ફોન કિયા સર કો તો બોલે અભી આદમી આયેંગે અભી તક આયે નહીં, ઓર ઇધર યે બહોત જ્યાદા હી પાણી કા પ્રોબ્લેમ રહેતા હૈ, बस ये पानी यहाँ से वो इतनी दूर तक जाता है, यहाँ सब गड्ढा उड्ढा भर जाता है, सुबह तो काफी फास में आता है। દાદરા નગર હવેલી પ્રશાસકે મંગળવારે પત્રકાર પરિષદમાં આદિવાસીઓમાં સામાજિક ઉત્થાન માટે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની કરી જાહેરાત। દાદરા નગર હવેલીના નવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ મંગળવારથી શુક્રવાર સુધી આ 4 દિવસ દરમિયાન દરેક વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરશે અને જાણકારી મેળવશે, ત્યારે એ અંતર્ગત જ મંગળવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું, જેમાં પ્રફુલભાઈ પટેલે આદિવાસીઓમાં સામાજિક ઉત્થાન માટે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની જાહેરાત કરતા જાણકારી મેળવી હતી। સાથે જ 52% વનવાસી અને 40% વન આરક્ષિત પ્રદેશના વનવાસીઓના ઉત્થાન માટે અપૂરતી કાળજીના પરિણામે આદિવાસીઓનો વિકાસ રૂંધાઈ ગયાની પ્રતીતિ કરતા તેમણે 3 દિવસના અભ્યાસ બાદ આ પ્રથમ નિર્ણયની જાહેરાત કરી છે। એમના જણાવ્યા મુજબ આ વિભાગના ગઠન પછી આદિવાસી સમાજ શિક્ષણ, અયોગ્ય પશુપાલન, કૃષિ, ઉચ્ચ અભ્યાસ અને વન સંરક્ષણ અધિકારીઓનો સચોટ અમલ કરવામાં આવશે, કે જેથી કરી ધાર્યા પરિણામો મળી શકશે। સમજણે કી કોશિશ કે તો મને લગતા હે સંતો આપની તેની અંદર તમે એકદમ ટૂંક સમયમાં અમને બોલાવી દીધા દે તો એના પર યાદ નથી કરતો, યાદ નહીં કરો ભાઈ, આપણે એક વર્ષમાં ટ્રાઇબલ માં શું કરી પડે છે તો કે ભાઈ એક મામલતદાર ઓફિસ મોટામાં મોટી ભીડ આપણે ત્યાં વાપી સરવાસ મુખ્ય માર્ગ પર સ્થાનિક રહીશોના ઘરની નજીક એક કલર બેલર ભરેલું ટ્રક પલટી મારી ગયું હતું, જો કે આ ઘટનામાં ચાલક અને સુતેલા પરિજનોનો ચમત્કારિક બચાવ થયો હતો। 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા વાપી સરવાસ મુખ્ય માર્ગ પર સોમવારના રોજ રાત્રિ દરમિયાન કલર બેલર ભરીને સરવાસથી વાપી તરફ આવી રહેલ ટ્રક એકાએક ડુંગરા ગામ નજીક માર્ગના વળાંકના ભાગે પલટી મારી ગઈ હતી। રાત્રિના 2-2.5 વાગ્યાની આસપાસ KA395225 નંબરની ટ્રકનો ચાલક ટ્રક લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે ટ્રક વળાંક લેતા સમયે માર્ગના વળાંક નજીક સ્થિત ઘરના ટચોટચ પલટી મારી ગઈ હતી। આ સમયે અહીં સ્થિત આ ઘરમાં સુતેલા પરિવારજનોને સામાન્ય ખરોજ પણ આવી ન હતી,
सदनसीबे घर में सूतेला परिवारजनों तेमज ट्रक चालकनो चमत्कारिक बचाव थयो हतो। वापी अने सेलवासना जोड़ता आ मुख्य मार्ग पर अनेक भयजनक वळांको आवेला छे। जो कि मार्ग की नानी पहोळाई तेमज कोईपण जातना दिशा चिन्हों निशानो न होवाथी वाहन चालकों ने वाहन हंकारती वखते घणी मुश्केलीओनो सामनो करवो पड़े छे। घणीवार वाहन पर अंकुश न मळता अकस्मातो पण सर्जाय छे। સોમવારની રાત્રિ દરમિયાન થયેલ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે આ જ સ્થળે 6 માસ અગાઉ સર્જાયેલા આવા જ એક અકસ્માતમાં અહીં એક સ્થાનિક મહિલાનું મોત નિપજ્યું હતું। ઘણીવાર અહીંના સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને મૌખિક જાણ કરવામાં આવે છે, જો કે કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આવા અકસ્માતો થવા યથાવત રહ્યા છે। આ માર્ગની પહોળાઈ, દિશા ચિહ્નો તેમજ રહેણાંક વિસ્તાર નજીક ટ્રાફિક બ્રેકર ન હોવાથી હંમેશ માટે અહીંના સ્થાનિકોને ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા યોગ્ય નિર્ણયો લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે। જો કે તંત્ર ક્યારે જાગશે અને યોગ્ય કામગીરી કરશે એ જોવું રહ્યું। સંદીપભાઈ પટેલ એમનું ઘર છે આ, એ ભાઈનું ઘર એવું છે કે વળાંક પર છે અને આ વળાંક ઉપર કોઈ બ્રેકર કે એવું કંઈ જ નથી, એ કારણે આ બીજો બનાવ બન્યો છે। આગલા બનાવમાં એક લેડીઝ અને બે છોકરાને, જે લેડીઝને જાન હારી એટલે કે તે તો એમનો જીવ ગયો હતો, છોકરા લોકોને બી બહુ લાગ્યું હતું। અને આ સેકન્ડ એક્સિડન્ટ છે જે કે આ લોકોનો જીવ માન માન બેસ્યો એમ કહેવાય, કે એકદમ ઘરના બાજુમાં જ લાગેલું છે, તમે વિડીયોમાં જોયું જ છે। અને આ રીતના બનાવો અહીંયા મોટા ભાગે બનતા હોય છે અને આની જાણ વાપી નગરપાલિકામાં બી કરેલી છે અને જે કોઓપરેટર છે એમને પણ ખબર છે અને ઘણીવાર એનું આર્ગ્યુમેન્ટ બી કર્યું છે કે ભાઈ અહીંયા બ્રેકર આપો એમ, પણ એની કોઈ જ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી નથી અને આના કારણે વારંવાર એક્સિડન્ટો થતા હોય છે। રાત મધ્યરાત્રે અમારે દોડવાનું હોય છે, અમે 108 બોલાવીએ છીએ અને પેશન્ટ બના એને અમે હોસ્પિટલ મોકલાવીએ છીએ અને આવા કેટલાઓ લોકો જે સેલવાસ અને દાદરા નગર હવેલીથી દારૂનો નશો કરીને રાત્રે નીકળે અને ઘણી એવી તકલીફોમાં પડે અને પછી અમારે તેમને સેવા આપવા પડે છે, જેના કારણે કે અહીંયા બ્રેકર આપવામાં આવે તો ગાડીનો વળાંક જોઈ ગાડી સ્લો કરે તો એક્સિડન્ટ થતા ઓછા થઈ જાય એવું લાગે છે। આ 6 મહિનામાં એ જ જગ્યા પર બીજો બનાવ છે, સેમ સ્પોટ ઉપર આ બીજો બનાવ બન્યો છે। છેલ્લી વખતે જાનહાનિ થઈ, આ વખતે થઈ નથી, પણ આ ટર્નિંગના કારણે ટેકનિકલી થોડું ત્યાં તકલીફ આવે છે, એના કારણે ડ્રાઈવરો ત્યાં પૂરેપૂરો ટર્ન કાપી શકતા નથી, આજુબાજુમાં કોઈ પણ થોડું એમને પણ તકલીફ આવે છે ટર્નના લેવાના કારણે। એક પ્રશ્ન બી હોઈ શકે, હવે એમણે રાત્રે નશો કરેલો કે નહીં એ તો આપણે ન કહી શકીએ, પણ પહેલો પ્રથમ નજરે જો થાય ટેકનિકલી મિસ્ટેક પણ અહીંયા આગળ છે, એ ટર્ન ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ અને અહીંયા કઈ રીતે સારી રીતે થોડો રોડ બ્રોડ કરી શકાય અને ડ્રાઈવરોને મેક્સિમમ રેડિયેશન ટર્ન માટેનો સમય મળી જાય તો અહીંયા ટર્ન એક્સિડન્ટ ઓછા થશે નકર છ। પાટીમાં જમીન કબજેદારના બળ હટાવવા બાબતે વાતાવરણ ગરમાયું। આદિવાસી કબજેદાર અને વાપીના કોન્ટ્રાક્ટર બંને પક્ષોએ એકબીજા સામે લિખિતમાં પોલીસ ફરિયાદ કરી। પાટીનગરના છેવાડે બાલદા દીપકવાડીના બાજુમાં આવેલ એક જમીન સર્વે નંબર 779 વાળી જમીનમાં છેલ્લા લાંબા સમયથી જમીનના કબજા બાબતે આદિવાસી કબજેદાર અને વાપીના કોન્ટ્રાક્ટર બંને વચ્ચે કમ્પાઉન્ડ બનાવવા બાબતે વાતાવરણ ગરમાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બંને પક્ષોએ એકબીજા પર જાનથી મારી નાખવાની ધમકીને લઈ લેખિતમાં ફરિયાદ પણ આપી હતી, જે બાબતે વાપીના કોન્ટ્રાક્ટર અમૃતલાલ છીબળભાઈ પટેલ રહી વાપીનાએ ગત 31 ડિસેમ્બરના રોજ ફરી જમીનના કમ્પાઉન્ડ કરવા બાબતે આદિવાસી કબજેદારના પુત્ર વિનેશ છીબુ પટેલે કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના સામે અમૃતભાઈ છીબળભાઈએ પાડી પોલીસ મથકે પાડી નગરપાલિકાના સભ્ય વિનેશ છીબુભાઈ પટેલ રહી પાડી બાલદા ચિવલ રોડ જેમાં માલિકની જગ્યામાં ગત 2008 કમ્પાઉન્ડ કર્યું હતું તેને રિપેરિંગ કરાવવા વિનેશે કામ અટકાવ્યું હતું અને બંને વચ્ચે તકરાર ઊભી થઈ હતી, જ્યારે આ જગ્યામાં કબજેદાર તરીકે શિબુભાઈ માંડિયાભાઈ પટેલે ગત 22 ડિસેમ્બરે પાડી પોલીસ મથકે સામે પક્ષના અમૃતલાલ છીબળભાઈ પટેલ રહે વાપી ઉપાસના સ્કૂલની બાજુના સામે પાડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી, જેમાં કબજાવાળી મિલકતમાં સાફ સફાઈ કરતા હતા તે દરમિયાન અમૃતલાલ પટેલે અચાનક તેમની ઉપર ધસી આવી નાલાયક ગાળો આપી, જે અંગે પણ ફરિયાદીએ એક્રોસિટીની કલમ નોંધવા માટે જણાવ્યું હતું અને સામા પક્ષવાળા પાસે આક્ષેપો કર્યા હતા અને આદિવાસીને ધમકી પણ આપી રહ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું। આમ આ સર્વે નંબર 779 વાળી મિલકતમાં કાયદેસરના ગણોતિયા છે એમ તેમણે જણાવ્યું છે। આમ બંને એકબીજા સામે જમીન તકરાર મુદ્દે લેખિતમાં ફરિયાદ આપતા વાતાવરણ ફરી તંગ બની રહ્યું છે, ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં ચાલતો હોય
બંને પક્ષોએ રાહ જોવાની અત્યંત જરૂરી બની રહ્યું છે. 70 વર્ષથી આ જગ્યામાં મારો કબજો છે અને કબજામાં એવું છે કે જૂની નકલમાં મારા પપ્પાના દાદાનું નામ માંડિયા ફકીરનું નામ નીકળી આવેલું છે. અમે કોર્ટ કેસ ચાલે છે, કોર્ટમાં અમે કેસ ચાલુ છે, સિવિલ કૃષિ પંચમાં બી, તો છતાં પણ એ લોકોને ખોટી દાદાગીરી કરે છે ને એ લોકોને જે ધમકી આપી એ તદ્દન ખોટી વાત છે. તલાટીએ સ્થળ પર પંચનામું કરીને બતાવ્યું છે કાયદેસરનું કે છીપુભાઈ માંડિયાભાઈનો કબજો છે, એ પ્લસ અમે 200 થી મહેસૂલ ભરતા છે તે પણ છે, એ પ્લસ અમને નગરપાલિકાએ અમારું ઘર છે 50 વર્ષનું જર્જરી તાલાટ માટે 50 વર્ષનો દાખલો બી નગરપાલિકાએ પછી અને આજુબાજુના 10 થી 15 માણસના પુરાવા અમને લઈ જઈને કૃષિ પંચમાં કેસ ચાલુ છે ને આ લોકો ખોટી દાદાગીરી કરે છે ને એ લોકો જે કંઈ વાત કરે બધું ઉપસાવી કાઢેલી છે. એ અમરતભાઈ છીપાળભાઈ પટેલ કેને છે એ પહેલાં કુંભારપટ્ટી સાડિકભાઈ લીધેલી, સાડિક જીવાલાએ ને પછી અમરતભાઈને વેચી, પણ કબજો હાલની તારીખમાં 70 વર્ષથી મારા બાપદાદાના સમયથી અમારો ચાલી આવેલો છે. દિશામાં કાયદેસર અમારે જે કંઈ કૃષિ પંચમાં કાર્યવાહી ચાલતી છે જેનો નિર્ણય આવે તો અમને ફાઇનલ રહેશે. 180 સીની કલમ માટે અમે બી સાહેબને કહ્યું કે સાહેબ એ લોકોની ફરિયાદ ફાડી છે તો અમારી બી ફરિયાદ ફાડો, એના માટે સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट, प्लॉट की साइज 12x36, कीमत 60,000, 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी, सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें. दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे अनाज, दालें, मसाले, सूखे मेवे, स्टील के बर्तन, प्लास्टिक आइटम, कपड़े, चप्पल, पर्स, चॉकलेट, आइसक्रीम, केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा. तो हमारे यहाँ आइए, स्टोर की मुलाकात ले, खरीदी करें और सस्ते दामों का लुफ्त उठाइए. हमारा पता है मोटी दमन, ऑपोजिट म्युनिसिपल मार्केट, मोटी दमन, 7574856413, नानी दमन, बी साइड सागर पेट्रोल पंप, बिहाइंड ICICI बैंक, नानी दमन, 7574856411, वापी चला बिलो HDFC लाइफ एम्पीरियर टावर, वापी दमन रोड, 9737508999. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીમાં સાયબર ક્રાઇમનો એક અલગ જ મોડેસ ઓપરેન્ડીથી ઉપયોગ કરીને ગ્રાહકના ખાતામાંથી 2.5 લાખ ઉપાડી લેતા વોગ બનનારે આ અંગે JIDC પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. વાપી JIDC સ્થિત મેઘમયુર એપાર્ટમેન્ટમાં રહેતા કિંતુ માગાભાઈ ભૂતકાએ પોતાના પ્રીપેડ મોબાઈલથી બેંક ઓપરેટ કર્યો હતો. જો કે અચાનક તેમનો મોબાઈલ ફોન બંધ થઈ જતાં તેમણે મોબાઈલ કંપનીમાં ફોન કરીને પોતાનો ફોન બંધ થવા બાબતે ફરિયાદ કરી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં તપાસ કરતા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમના મોબાઈલ નંબરને EMKN પ્રકારે પોસ્ટ પેડમાં કન્વર્ટ કરી દીધો હતો. આ નંબર દ્વારા બેંકનો વન ટાઈમ પાસવર્ડ OTP જનરેટ કરીને બેંકની માહિતી મેળવી લીધા બાદ પાસવર્ડ ચેન્જ કરી દીધો હતો. કિંતુ ભૂતકાના સારસ્વત બેંકના એકાઉન્ટમાંથી 30 ડિસેમ્બરના રોજ RTGS અને MEFT દ્વારા રૂપિયા 2.5 લાખ કોલકાતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ભોગ બનનારે આ અંગે JIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
ચાલ રીતેશ, હું સારસ્વત બેંકમાં બેંક એકાઉન્ટ ધરાવું છું. કોઈએ મારા નામનું ખોટું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી અને મારા મોબાઈલનું બંધ કરી અને એમાંથી ઓટીપી પાસવર્ડને હેક કરીને મારા ખાતામાંથી RTGS દ્વારા 2,50,000 રૂપિયા ગોવાની ઇલેક્ટ્રિકલ યસ બેંકમાં ટ્રાન્સફર કરી દીધા અને બીજા NEFTથી રૂપિયા 50,000 રૂપિયા કોઈ પણ ગોવાની ઇલેક્ટ્રિકલમાં યસ બેંકમાં ટ્રાન્સફર કરીને મારી સાથે છેતરપિંડી કરી છે. અને એ વોડાફોન કેરમાં તપાસ કરવા આવતો માલુમ પડ્યું કે મારા નામનું ખોટો પ્રીપેડમાંથી પોસ્ટપેડ કનેક્શન ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે કરેલ છે, જેની તેમણે ફિઝિકલ સાથે વેરીફાઈ પણ કરેલ નથી. જે હું આમ જિંદગીમાં મારી હું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો પણ નથી અને એના આધારે મારે મારી સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે. તો તે અંગે યોગ્ય તપાસ કરવા માટે મેં પોલીસ સ્ટેશનમાં ગયેલો. આ 3 દિવસથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું, તેમ છતાં મારી પોલીસ કમ્પ્લેન કોઈ લેવા માટે તૈયાર છે નહીં. તો મને આ બાબતે વધુ ન્યાય આપવા વિનંતી. દમણ દાભેળ ગ્રામ પંચાયતના વિકાસને લઈ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસ કાર્યની સાથે યોજનાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દમણ દાભેલ ગ્રામ પંચાયતના વિકાસને લઈ જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર વિક્રમસિંહ મલિક, ડેપ્યુટી કલેક્ટર કરણજીત વાડોદરિયા, મામલતદાર ધર્મેશ દમણિયા, BDO BS ઠક્કર, દયાભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હેમલતાબેન પટેલ, ગુલાબભાઈ પટેલ સહિત અનેક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે દાભેલ ગ્રામ પંચાયતના વિસ્તારમાં વર્ષ 2017-18માં કઈ નવી યોજનાઓને પ્રાથમિકતા આપવાની છે અને હાલ સુધી કયા કાર્યો અધૂરા છે. વિકાસ કાર્યની યોજનાઓની સાથે બજેટ બનાવવામાં આવશે. સાથે જિલ્લા પંચાયતના સદસ્યોએ પોતાના વિસ્તારના વિકાસ કાર્યની જાણકારી આપી હતી. ગ્રામ પંચાયત વિસ્તારોમાં માર્ગ, સ્ટ્રીટ લાઇટો, પાઇપલાઇન, પીવાના પાણી, પીવાના પાણીની ટાંકીઓ, શૌચાલય વગેરે મુદ્દાઓ પર વાતો કરવામાં આવી હતી. યોજનાઓ ઉપર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તે બાદ 8-10 દિવસો પછી ફરીથી બેઠકનું આયોજન કરવામાં આવશે. મીટિંગની અંદર એન્યુઅલ બજેટ્સ 2017-18 તૈયાર કરવામાં માટેની હતી અને એની અંદર પૂર્ણ ડિસ્કસ કરવામાં આવ્યું. જે કંઈ આટીગુટી હતી એના માટે અમારે એસ્ટિમેટ તૈયાર કરીને, રિપોર્ટ તૈયાર કરીને ફરીથી સાહેબે અમારી ત્યાં 10 તારીખ પછી મીટિંગ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો અમે આ અઠવાડિયાની અંદર પ્રોજેક્ટ તૈયાર કરીને ફરીથી કલેક્ટર સાહેબ ને બોલાવવામાં આવશે. મીટિંગ પૂરી થયા પછી અમે વિઝિટે નીકળ્યા હતા અને આખા દાભેલ ગ્રુપને આવરી લઈને અમે લોકો કલેક્ટર સાહેબને વિઝિટ કર્યું. દરેક કામોને એમને ધ્યાનમાં દોર્યું અને એમણે અમને પ્રોમિસ આપ્યું છે કે આ તમે જે અમને બતાવ્યું તે સંપૂર્ણ કામ થઈ જશે અને અમારથી નહીં બની શકે એવા કામો એ ડિપાર્ટમેન્ટ કરશે. ખાસ કરીને પાણીની પાઇપલાઇન, મોટા એવા રોડ અને રીંગણવાડા નદી અને બીજે વચ્ચે જોઈન્ટ કરતી નદીને જે સાફ સફાઈ કરવાની એના માટે પણ અમે એમનું ધ્યાન દોર્યું છે અને અમારી પંચાયતને સંપૂર્ણ એમણે સહકાર આપ્યો છે. કામોના અમારા જે મુદ્દા છે તે રોડ, ફ્લડ લાઇટ, પાઇપલાઇન, વોટર ટેન્ક અને બીજા પણ કામો હતા, નવા રોડ એ એમને ધ્યાનમાં લાવવામાં આવ્યું ને એમ એવો એગ્રી થયા છે. વાપી JIDCમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા મહિલા મોરચા લોક જનશક્તિ પાર્ટીમાં પ્રમુખ તરીકે કલાબેનને કરાયું નિયુક્ત. વાપી JIDCમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ પવનભાઈ ચૌધરી દ્વારા સભાનું આયોજન થયું હતું. વલસાડ જિલ્લા મહિલા મોરચા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ તરીકે કલાબેન વિનોદભાઈને આ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં લોક જનશક્તિ પાર્ટીના વલસાડ જિલ્લા યુવા પ્રમુખ સાગરભાઈ દવે, વાપી તાલુકા યુવા પ્રમુખ સુજીત પરમાર, વાપી શહેર યુવા પ્રમુખ રાજેશ ગૌતમ અને પારડી તાલુકા લોક જનશક્તિ પાર્ટી પ્રમુખ અશ્વિનભાઈ રાણા, લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઓકે.
શક્તિ પાટી જિંદાબાદ લોકલ શક્તિ પાટી જિંદાબાદ રામવિલાસ પાસવાન જિંદાબાદ જિંદાબાદ લોક જનતા પાર્ટી જિંદાબાદ શાહી જે આજે ડિસ્ટ્રિક્ટ લેવલ પર મહિલા મોરચા સંગઠનની અધ્યક્ષ બની છું એના માટે હું લોકજન સત્તા પાર્ટી માટે અને મહિલા મોરચાઓને મહિલા માટે હું કંઈક આગળ કામ કરવા માગું છું કે જેથી મહિલાઓનું ઉદ્ધાર થાય અને મહિલાઓને હક મળે और हमने अभी 2017 में आने वाले विधानसभा चुनाव है गुजरात में उसके हालात को देखते हुए हम बहुत अच्छी संख्या में काम कर रहे हैं। વલસાડ તાલુકાના દાંડી ગામના દરિયા કિનારે એક અજીબ પ્રજાતિની મહાકાય માછલી દરિયાના પાણીની ભરતીમાં આવી પહોંચતા તેને જોવા માટે લોકટોળું ઉમટી પડ્યું હતું। વલસાડ તાલુકાનું દાંડી ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। દાંડી ગામ દરિયા કિનારે પણ હોય દરિયાના પાણીમાંથી અવનવા જીવો ચીજવસ્તુઓ કે અન્ય વસ્તુઓ દરિયાની પાણીની ભરતી આવતા કિનારે ઘસડાઈને આવે છે। કેટલીય વાર દરિયાઈ જીવોમાં કદી ન જોયેલ એવા સાપો કાચબાઓ કે વેલ માછલીઓ વગેરે પણ આવે છે। ત્યારે થોડામાં સગાવ જ દાંડી દરિયા કિનારે ઇન્ફિનિટી જહાજ તણાઈ આવતા આ જહાજને લઈ આ ગામ ચર્ચામાં રહ્યું હતું। લોકો જહાજને જોવા ઉમટ્યા હતા ત્યારે સોમવારના રોજ બપોરના સમયે કોઈ અલગ જ પ્રજાતિની માછલી તણાઈ આવતા માછલીને જોવા લોકટોળ ઉમટ્યું હતું। ઓછા પાણીના કારણે તેને દરિયાના પાણીમાં જવા માટે ભારે મહેનત કરતા એક કલાક જેટલું તે દરિયા કિનારે રહી હતી, જેને જોવા ગામનું લોકટોળું ખૂબ જ ઉમટ્યું હતું। હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે ગુરુ ગોવિંદસિંહની 350મી જન્મ જયંતિ, જે અંતર્ગત નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા। ગુરુ ગોવિંદસિંહની 350મા જન્મોત્સવ નિમિત્તે પંજાબી સમાજ દમણ વાપી સેલવાસ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સોમવારના રોજ દમણથી ગુરુ ગોવિંદસિંહની પાલખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દમણના વિરાદા ધાબા પર શોભાયાત્રામાં ઉપસ્થિત લોકોને લંગર કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આ શોભાયાત્રા દમણથી નીકળી ભિલાડ નરોલી થઈ સેલવાસ આવી હતી, જ્યાં જઈ 130 નજીક રેડક્રોસના સચિવ અને પંજાબી એસોસિએશનના આગેવાન કુલદીપસિંહ, ઉદ્યોગપતિ રાજન અગ્રવાલ, રિલાયન્સ કંપનીના ગુલવિંદરસિંહ અને પિંકી ખેમાણી દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રામાં સવાર ભક્તો માટે નાસ્તાનું આયોજન પણ કરાયું હતું। પંજાબી સિપાઈઓનું નૃત્ય સાથે બેગપાઈપર બેન્ડ રખાયું હતું। કલેક્ટર કચેરીએ કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, આરડીસી સૌમ્યા મેડમ, મામલતદાર ટીએસ શર્માએ પાલખીના દર્શન કર્યા હતા। ત્યાંથી નીકળી કિલવણી નાકા ખાતે વેપારી એસોસિએશન દ્વારા પાલખીનું સ્વાગત કરાયું હતું, જેમાં સાંસદ નટુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈ, અગ્રણીય નેતા ફતેહસિંહ ચૌહાણ જેવા અગ્રગણીઓ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા। ત્યારબાદ આ યાત્રા વાયા ઝંડા ચોક આંબડી થઈ વાપી ગુરુદ્વારા ખાતે રવાના થઈ હતી। પાટીના વરવાડમાં એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ રામકથામાં રામ જન્મોત્સવની ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી। પારડીના ઓરવાડમાં એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની રઘુનાથ ગાથામાં રામજન્મ ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી। વ્યાસપીઠ પરથી જ્યારે કથાકાર પ્રફુલભાઈએ અયોધ્યામાં રામજન્મની ઘોષણા કરી ત્યારે કથા મંડપમાં અવધમાં આનંદ ભર્યો જય રઘુવર રામકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। એમણે કહ્યું કે પરમાત્માનું પ્રાગટ્ય પ્રેમાનંદની અનુભૂતિ કરાવે છે, વિષયાનંદી જીવને પરમાનંદ અનુભવાતો નથી, પૂર્ણ તેમજ પ્રભુનું પ્રાગટ્ય કરાવે છે। હેમંતભાઈ ભટ્ટ દ્વારા રામલીલાનું પારણું ઝૂલાવવામાં આવ્યું હતું। ડાબેલના પાર્વતીબેન પટેલ, હેમાબેન પટેલ વગેરેઓએ રામલાલનું દર્શન કર્યું હતું। કથામાં મુખ્ય મહેમાન પદે ભવેશ જોશી, પુનિત શાસ્ત્રી, નયન વાડંકર ઉપસ્થિત રહ્યા હતા। એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ કથાનું સફળ આયોજન ટ્રસ્ટના ઉપપ્રમુખ વિમલ ભટ્ટ, અલ્પેશ ભટ્ટ, હેમંત ભટ્ટ વગેરેની ટીમે કર્યું હતું। કથામાં સીતારામ વિવાહનો મંગલ પ્રસંગ જેવા અનેક પ્રસંગો ઉજવવામાં આવશે હોવાનું કથાકાર પ્રફુલભાઈ શુક્લે જણાવ્યું હતું। રામ એકલંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 84 મેવાડા બ્રહ્મ સમાજના આ સંકુલની અંદર ઉરવાડમાં હાઈવે પર કથા ચાલી રહી છે।
रामकथा में दीवाल दिवस है। राम भद्राय रामचंद्राय विदुषे रघुनाथाय नाथाय सीताय अम्बाय ब्रह्म समाज जारे कथा नु आयोजन करे अने ए पण रघुनाथ गाथा नु जेनो एक एक शब्द चरितम रघुनाथस्य शतकोटि प्रायश्चरम एक एक अक्षरम पुंसा महापातक नासनम अने आपणा टीवी चैनल ना माध्यम थी धन्यवाद आज त्रीजो दिवस आवे छे अने आ कथा ने लोक सुधी पहुंचाड़वा माटे मीडियानो पत्रकारोनो अंतःकरण આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ ભાવિક ભક્તો હાજર રહ્યા છે। આ કથામાં દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે કથાનો ચોથો દિવસ છે અને રામ વિવાહનો પ્રસંગ સીતારામ વિવાહનો પ્રસંગ છે અને તે પણ આ જ રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપીના મધુ એપાર્ટમેન્ટના બંધનું તારું તોડીને જોટાઓ દોડે દિવસે દાગીના અને રોકડ સહિત લાખોની ચોરી કરી થયા ફરાર। પાટી તાલુકાના દગડમાળ ગામે શિક્ષણાધિકારીએ ઓચિંતી શાળાની મુલાકાત લેતા ગ્રામ્ય વિસ્તાર શાળાના શિક્ષકોમાં ફેલાયો ફફડાટ। દમણના વસંત ચોક વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના બગાડ સાથે ગંદકી પણ વકરી। દાદાનગર હવેલીના આદિવાસીઓના સામાજિક ઉત્થાન માટે પ્રશાસક પ્રફુલ પટેલે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની કરી જાહેરાત। તો હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।